પાલનપુરમાં આવેલી શ્રી સીબી ગાંધી નૂતન હાઈસ્કૂલમાં યોજાઈ ગરબાની રમઝટ, વિદ્યાર્થીઓ મન મૂકીને ગુમ્યા ગરબે. બનાસકાંઠાના પાલનપુરના રાજગઢીમાં આવેલ શ્રી સીબી ગાંધી નૂતન હાઈસ્કૂલમાં 15 વર્ષ કરતાં પણ વધારે સમય થયા સારાના પવિત્ર પ્રાંગણમાં નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે અને દર વર્ષે સારાના બાળકો આ એક દિવસ નવરાત્રિનો આનંદ લેતા હોય છે. પરંતુ 2 વર્ષ કોરોના કાળ દરમિયાન નવરાત્રિ બંધ હતી તો ગરબા રમવાની લોકોની આશા પર પાણી ફરી વળ્યા હતા. પરંતુ આ વર્ષે નોરતા ચાલુ થતાં લોકોને મન મૂકીને ગરબે ઘૂમ્યા છે. તો આજે પાલનપુરની નૂતન હાઈસ્કૂલમાં પણ નવરાત્રિ યોજવામાં આવી છે, જેમાંથી વિદ્યાર્થીઓ મન મૂકીને ઘૂમ્યા હતા, જેમાંથી પહેલો, બીજો અને ત્રીજો નંબર આવતા વિદ્યાર્થીઓને ઇનામ પણ આપવામાં આવ્યું હતું, જેમાંથી નૂતન હાઈસ્કૂલના આચાર્ય MC પટેલ, જયેશભાઈ પરમાર, અમૃતભાઈ રાજવંશી, અરવિંદભાઈ પ્રજાપતિ, ભાનુભાઈ શાહ, રાજુભાઈ, વિપુલભાઈ ગણપતજી તથા સંતોષબેન હાજર રહેલ હતા. અને આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન અમૃતભાઈ રાજવંશીએ કર્યું હતું. શુક્રાના વાસિયા, JLS TV, અમીરગઢ. આજે શ્રી સીબી ગાંધી નૂતન હાઈસ્કૂલમાં નવરાત્રિનો મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. તેમાં બધા બાળકોએ ખૂબ મજા કરી અને આનંદ પણ કર્યો. આ મહોત્સવ અમારે માટે ખૂબ યાદગાર રહેશે. બધી છોકરીઓ ગરબા નાચે છે, અમારી સાથે અમારા શિક્ષકગણ પણ અમારી સાથે જોડાયા છે અને અમને રમવાની બહુ જ મજા આવે છે. અમે આખો વરસ ભણતા આવ્યા છીએ, પણ આજે જઈને અમને આનંદ મળ્યો કે અમે અમારી શાળામાં આટલી મસ્ત નવરાત્રિ થાય છે. અમારી શાળામાં શિક્ષકગણ પણ અમારી સાથે નાચે છે. છેલ્લા 10-15 વર્ષથી આવું ચાલી રહ્યું છે, પણ કોરોનાના 2 વર્ષથી અમારી શાળામાં નવરાત્રિ નથી થતી, પણ હવે થાય છે. તેથી જે અહીંયા નાચે છે જે છોકરીઓ, એમાંથી જે સારી છોકરી નાચે છે તેમને ઇનામ પણ આપવામાં આવે છે. જેને સારા કપડાં પહેર્યા હોય તેમને પણ ઇનામ આપવામાં આવે છે. જેને આરતીની સારી ડીશ સજાઈ હોય તેમને પણ ઇનામ આપવામાં આવે છે. અને સૌ પ્રથમ તો અમે અંબેમાની આરતી કરી હતી, પછી અમે અંબેમાના ગરબા ગાયા હતા, પછી અમે બધાએ હમણાં બ્રેક લીધી.